હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મકાઈના એકદમ ક્રિસ્પી ભજિયાની રેસિપી. કોઈ પણ જાતના બેકિંગ સોડાનો ઉપયોગ વગર બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ આ ભજિયાનું બેટર આજે આપણે એકદમ અલગ રીતે બનાવશું. તો સાંજે ચા સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ટેસ્ટી મકાઈના ભજિયા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ મકાઈના ભજિયામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો વાટશું. તો તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલા લીલા ધાણા લીધેલા છે, સાથે 6 થી 7 મરીના દાણા અને 1/2 ચમચી જેટલો અજમો એડ કરી દઈએ. હવે દસ્તાની મદદથી બધી જ વસ્તુને સારી રીતે વાટી લઈએ. તો તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે વટાઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 લીલી મકાઈ લીધેલી છે. તો હવે તેમાંથી 1 મકાઈને લઈ લઈએ. તો મકાઈના દાણા કાઢવાની ઝંઝટ વગર આપણે મકાઈના ડોડાને આ રીતના ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી ખમણી લઈએ. તો આપણી 3 મકાઈ સારી રીતે ખમણાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મકાઈનું આ રીતનું કોર્સ મિક્સર તૈયાર થઈ ગયું છે. અને જો તમારી પાસે મકાઈના દાણા હોય તો તમે તેને મિક્સર જારમાં અધકચરા પીસીને આ રીતનું કોર્સ મિક્સર તૈયાર કરી શકો છો. હવે તેમાં 2 મોટી ચમચી જેટલા મકાઈના દાણા. તો અહીંયા મેં મકાઈના દાણા કાચા જ લીધા છે, કારણ કે આપણે જ્યારે ભજીયા બનાવશું ત્યારે દાણા સારી રીતે કૂક થઈ જશે. સાથે 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી. તીખાશ માટે મેં અહીંયા 2 લીલા મરચાંના ઝીણા ટુકડા કરી લીધેલા છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1/2 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલો આમચૂર પાવડર. તો આમચૂર પાવડરનો ચટપટો સ્વાદ ભજીયામાં એકદમ સરસ લાગે છે. જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે વાટીને તૈયાર કરેલો મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, કારણ કે મકાઈમાં પોતાની પણ થોડી મીઠાશ હોય છે, પણ ભજીયામાં સેજ ખાંડ એડ કરવાથી તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે છે. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તો કોઈ પણ જાતના સોડાના ઉપયોગ વગર દહીંથી આપણા ભજીયા એકદમ ખાવામાં સોફ્ટ બનશે. સાથે 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લઈએ. તો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે 1 કપથી થોડો ઓછો ચણાનો લોટ લીધેલો છે. સાથે ભજીયાને બહારથી એકદમ ક્રિસ્પી કરવા માટે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. ચોખાનો લોટ એડ કરવો ઓપ્શનલ છે, જો ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો. હવે લોટને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો મકાઈના ભજીયાનો બેટર બનાવવા માટે આપણે કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને ભજીયા પાડી શકાય તેવું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું બેટર વધુ પડતું ઢીલું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી શકો છો, પણ મકાઈના ભજીયામાં બને તેટલો ચણાના લોટનો ઓછો ઉપયોગ કરશો તો ભજીયા અંદરથી એકદમ સોફ્ટ બનશે. હવે ભજીયાને સોડાના ઉપયોગ વગર સોફ્ટ અને એકદમ ફૂલેલા બનાવવા માટે હાથની મદદથી બેટરને આ રીતના 2 મિનિટ માટે ફેટી લઈએ. તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણા ભજીયા એકદમ ફૂલેલા બને છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર સારી રીતે ફેટાઈ ગયું છે. હવે ભજીયા બનાવવા માટે હાથને થોડો પાણીવાળો કરી લઈએ અને બસ પછી હાથની મદદથી બેટરને આ રીતના લઈ લઈએ. હવે ભજીયા તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ભજીયાને ગરમ તેલમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો ભજીયાને તળતી વખતે જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો ભજીયા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે, અને લો ગેસની ફ્લેમ પર ભજીયા તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા ભજીયાને આ રીતના ચાયણામાં લઈ લઈએ.
જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહેના છે ને આપણા મકાઈના ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. હવે ભજીયાનો સ્વાદ 100 ગણો વધારતી તીખી મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલા લીલા મરચાં લીધેલા છે. તો આ ચટણીને મરચાંથી બનાવવામાં આવે છે, પણ જો તમારે ચટણીની તીખાશ થોડી ઓછી કરવી હોય તો તમે તીખા મરચાંની જગ્યાએ કેપ્સિકમ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/2 લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન જેટલો હિંગ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. તમે સિંગદાણાની જગ્યાએ દાળિયાની દાળ પણ લઈ શકો છો. અને ચટણીને પીસવા માટે થોડું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ભજીયાનો સ્વાદ 100 ગણો વધારતી તીખી મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી આ ચટણીને તમે રેફ્રિજરેટરમાં 3-4 દિવસ સુધી અને ફ્રીઝરમાં 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો ટેસ્ટી મરચાંની ચટણી સાથે ફક્ત 10 જ મિનિટમાં બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ લીલી મકાઈના ભજીયા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.